કેશોદમાં ભાગીદારી પેઢીમાં 50% હિસ્સો ધરાવનારે 1,74,00,000 નો ધુંબો મારતા બિલ્ડર લોબીમાં હડકંપ મચી ગયો છે. કેશોદમાં બાંધકામ શરૂ કરવા બે ભાગીદારો વચ્ચે 50% ભાગીદારના કરાર થયા હતા, પરંતુ એક ભાગીદારે વિશ્વાસઘાત કરી બીજા ભાગીદારને પ્લોટની રકમ નીકળતા ચેક આપી પાસે રાખી તેમજ અન્ય એક બાંધકામમાં 50% ભાગીદારીની રૂએ ચૂકવવાની થતી રકમ ન ચૂકવતા કોર્ટે કરેલા આદેશ મુજબ પોલીસે 1,74,00,000 ના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ છેતરપિંડી અંગે મળતી વિગત મુજબ મૂળ મેશવાણના અને હાલ જૂનાગઢ રહેતા અતુલભાઈ મોહનભાઈ ગોડાસરા અને હર્ષદભાઈ વિઠ્ઠલદાસ કારિયા કેશોદ રાજધાની કન્સ્ટ્રક્શન નામની પેઢીમાં 50% ભાગીદાર હતા. આ પેઢી શરૂ થઈ કે તુરંત અલગ અલગ જગ્યાએ પ્લોટની ખરીદી કરી હતી, જેના 1,23,00,000 પ્લોટ વેચનારાને ચૂકવવામાં થયા હતા. આ સોદામાં થયેલ શરત મુજબ પ્લોટ વેચનારને 50% રકમ તાત્કાલિક ચૂકવવાની થતી હોય અતુલભાઈએ પેઢીને 61,89,000 ચૂકવી આપ્યા હતા. આ રકમ પ્લોટના દસ્તાવેજ થયે ચૂકવવાની હોય હર્ષદરાયે આ રકમ પેઢીના ખાતામાં જમા કરી હતી, પરંતુ ચેકબુક પોતાની પાસે હોય 61,89,000 જેવી રકમના ચેક પોતાની પાસે રાખી ચૂકવણી કરી ન હતી. અન્ય એક 5 માળની રાજધાની હાઇટ્સ નામની બિલ્ડિંગ બનાવતી વખતે પેઢીએ 2,25,00,000 નું રોકાણ કર્યું હતું, જેમાં 1,12,00,000 જેવી રકમ હર્ષદરાયે ન ચૂકવી કુલ મળી 1,74,00,000ની છેતરપિંડી કરી હતી. આથી અતુલભાઈએ પોલીસમાં ફરિયાદ રજીસ્ટર કરવા પ્રયત્નો કર્યા હતા, જેમાં નિષ્ફળતા મળતા કોર્ટ દ્વારા ખખડાવ્યા હતા, જેમાં કોર્ટે આદેશ કરતા અતુલભાઈ મોહનભાઈ ગોડાસરાની ફરિયાદના આધારે પોલીસે હર્ષદરાય વિઠ્ઠલદાસ કારિયા વિરુદ્ધ 1,74,00,000ની વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગતરોજ નામદાર કેશોદ કોર્ટમાંથી એક ફરિયાદ દાખલ થવા માટે આવેલી, જેમાં ફરિયાદી અતુલભાઈ મોહનભાઈ ગોડાસરા કે જેઓ કન્સ્ટ્રક્શન કંપનીનો બિઝનેસ કરે છે, જેમાં આરોપી હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ કારિયા કે જેઓ જૂનાગઢના રહી છે તેઓ પણ કન્સ્ટ્રક્શનને વ્યવસાય સાથે સંકળાયેલા છે. જે બંને અગાઉ ભાગીદારીની પેઢી શરૂ કરેલી અને કેશોદ ખાતે રાજધાની કન્સ્ટ્રક્શન કંપનીના નામે ફ્લેટોનું અને બાંધકામનું એપાર્ટમેન્ટ બનાવવાનું કામગીરી ચાલુ કરેલી, જે અંગે તેઓને વિવાદ થયેલો અને તેઓના કંઈ ચેક આપેલા પરંતુ ચેક અંગેના જે પૈસા છે જે સામેની પાર્ટીએ નહીં આપતા અતુલભાઈએ નામદાર કોર્ટમાં ફરિયાદ કરતા નામદાર કોર્ટના હુકમના આધારે કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે અને એમાં અંદાજે 2 કરોડની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવેલો છે.